नवसारी में नवला नोरता रंग जाम्यो छे त्यारे नवसारी में आवेला अनाविल संस्कार ट्रस्ट द्वारा विशेष गरबा नुं आयोजन करवामां आव्युं, जेमां वडोदरा जाणीता प्रोफेसर रवि नायक ना मधुर कंठे परंपरागत रीते गवाता गरबा में भारी रंगत जामी। गरबाओनी विशेषता ए छे कि प्राचीन गरबा ने सरस रीते नवेसरथी ढाळवामां आव्या छे। दशेरा सुधी चालनार आ गरबा नुं नवसारीनी जनता ने भारे घीलू लाग्यू छे। अहीं खेलैयाओ पण मोटी संख्या में नवी नवी अदाकारी साथे आकर्षण जमावी रह्या छे। नवरात्रिना सातमनु नोरतू काल रात्रिना दिवसे अमदावादना घाटलोडिया विस्तारमां आवेली श्रीकुंज सोसायटीमां महाआरतीनुं आयोजन करवामां आव्युं। माताजीने 851 दीवानी आरती करवामां आवी, जेमां सोसायटीना तमाम सभ्योए भाग लईने धन्यतानो अनुभव कर्यो। माताजीनी विविध प्रकारे आरती करवानो पण आगवुं महात्म्य छे। खास करीने 851 दीवानी आ शेषना ग्रुपी आरतीनुं आयोजन करीए छे अने एमां पण आजे नवरात्रिनो सातमो दिवस एटले के माँ दुर्गाना जे नव स्वरूप छे एमांना कालिका स्वरूपनो जे आह्वान करवानो दिवस छे एनी आराधनामां अमे 851 दीवानी आरतीनुं आयोजन कर्युं हतुं। आ आयोजनमां विशेष करीने अमारी 3 महीना पहेला आनी एपॉइंटमेंट लेवी पड़े छे, त्यारे जईने अमने आमनी एपॉइंटमेंट मळे छे। छेल्ला 25-30 वर्षथी अमे आ नवरात्रिनुं सफळतापूर्वक आयोजन करीए छे अने अमने आ आयोजन करवानो गौरव छे। ઘણા વર્ષોથી અમારી સોસાયટીમાં યુવક મંડળ નવરાત્રિનો મહોત્સવ સારી રીતે ઉજવે છે અને બધા હળીમળીને ઉત્સાહથી કામ કરે છે અને માતાજીની કૃપા આ સોસાયટી ઉપર વરસેલી રહી છે। આજે સાતમા નવરાત્રિ નિમિત્તે નોરતાના નિમિત્તે 851 દીવાની શેષનાગની આરતીનો ફંક્શન પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં બધાએ શ્રદ્ધાથી આરતી ઉતારી છે। માતાજી સર્વેનું કલ્યાણ કરે। કોરોનાના બે વર્ષ પછી સરકારે પરમિશન આપી છે એટલે હવે ખૂબ જ મજા આવે છે। બધા ખૂબ જ ઉત્સાહથી ગરબા રમે છે અને પાર્ટી પ્લોટ કરતાં વધારે મજા અમારી સોસાયટીમાં ગરબા રમવાની આવે છે। નવરાત્રિનો ઉમંગ ચરમસીમાએ છે ત્યારે સાતમા નોરતે અમદાવાદના મોટેરા વિસ્તારમાં વિશેષ આયોજન કરાયું। મોટેરામાં આવેલા સરલ 90 એપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે સમગ્ર એપાર્ટમેન્ટના પરિસરને દીવડાઓથી વિશેષ શણગાર કરવામાં આવે છે। આ વર્ષે પણ 1100 દીવડાઓથી બિલ્ડિંગમાં રોશની કરીને માતાજીની આરતી યોજાય। આ પ્રસંગે સોસાયટીના રહેવાસીઓની સાથે આસપાસની સોસાયટીના લોકો પણ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। એપાર્ટમેન્ટને દીવડાઓથી રોશનીથી શણગારવા માટે રહીશો પોતાના પરિવારનો પ્રસંગ હોય તેમ સૌ સાથે મળીને ઉત્સાહપૂર્વક જોડાયા છે। તો આરતી બાદ ઉપસ્થિત લોકો પારંપરિક વસ્ત્રોમાં ગરબે ઘૂમ્યા, જેમાં નાનાથી માંડીને યુવા ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા। લોકો સુધી સંપન્ન સ્વચ્છતાનો મેસેજ પહોંચે તે માટે દર વર્ષે નવરાત્રિમાં એક દિવસ આ પ્રકારનું વિશેષ આયોજન સરળ 90 એપાર્ટમેન્ટ દ્વારા હાથ ધરાય છે, જે હવે આસપાસના વિસ્તારમાં એપાર્ટમેન્ટની એક વિશેષ ઓળખ બની ચૂક્યું છે।